भव संभव भीति वेदनम सुख संपद करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंद हास्य रुचिरा ननाम्बुजम पूजितम सुर नरोत्तम मुदा धर्म नंदन महम चिन्ह तम सुकांत ब्रुदम कांतम तम कांतम सर्वदोगतम तम गते द्वेग देवत्वम तम वंदे भक्ति पार्षदम। सर्व अवतारी सर्व कारण कारण अप्रसन्न मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज सारा जूनागढ़ प्रदेश प्राण सामन जूनागढ़पति राधारमन देव छत्र छाया में जेमना वार्षिक पाटोत्सव निमित्ते अपने सौ सुंदर आ उत्सव ना लाभ लई रहा छे एवा अपना मंदिर में विराजमान अर्चा स्वरूप प्रगट स्वरूप भगवान शहरी दिव्य सानिध्य में आजना आ दिव्य सभा में उपस्थित धर्मकूल आश्रित वाला सर्वे मारा संतो पार्षदों श्रीजीना लाडीला धर्मकूल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय समझा। वाला भक्तों जाम मंत्री नो सत्संग कदाच आए के वो सत्संग संप्रदाय नी अंदर छे कि जेने पोताना व्यवहार रोजी रोटी अने कार्य माटे पोताना वतन पोताना गाम थी दूर चाहे पुना होय नासिक होय सूरत होय वगैरे विविध स्थलों जेने वस्या छे पण પોતાનું જે મૂળ છે પોતાનું જોડાણ છે એ પોતાના વતન સાથે જાળવી રાખ્યું છે અને વર્ષોથી અમે એના સાક્ષી છીએ કે 12 મહિનામાં બીજા કદાચ વ્યવહારિક પ્રસંગે અવાય ન અવાય પણ આપણા મંદિરમાં બિરાજમાન દેવનો કોઈ વાર્ષિક પાટોત્સવ અથવા ઉત્સવ જયારે નિર્માણ થતો હોય ત્યારે અચૂક બધા ભક્તો અવશ્ય એની અંદર લાભ લેવા આવતા હોય છે અને એ વાત એ વાતની પ્રતિતિ કરાવે છે સાબિતી કરાવે છે કે આપણે પરમાત્માના કૃપાથી જે ભગવાનના દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લઈને આપણે આપણા ગામની બહાર પગ મૂક્યો હતો એ કૃપા દ્રષ્ટિનું ઋણ હજુ આપણે માન્યું છે નહીતર સામાન્ય રીતે શું થાય પ્રગતિનો પંથ એવો જ પંથ છે ને કે પાછળનું વિસરાતું જાય હું ઘણી વખત દ્રષ્ટાંત દેતો હોઉં છું કે જ્યારે જીવનમાં કઈ ન હોય ત્યારે આપણું જીવનની રહેણી કરણી જોજો ભગવાનની માળા કેટલી થાય છે ભજન કેટલું થાય છે મંદિર કેટલું જવાય છે કોક અનાયાસે એમ વાત કરી દે કે ફલાણી જગ્યા બહુ સિદ્ધ જગ્યા છે ત્યાં જઈને સંકલ્પ પૂરા થાય છે તો આપણે વગર વિચારે હળી કાઢીએ કાઢો છો વ્યવહારમાં મજબૂત થવા માટે પણ એ જયારે ભગવાનની કૃપા જીવાત્મા ઉપર થાય અને ભગવાનની કૃપાથી જીવાત્મા સફળતાના રસ્તે આગળ વધતો હોય પછી આર્થિક સુખ્યો થાય સામાજિક સુખ્યો થાય વ્યવહારિક સુખ્યો થાય એટલે સૌથી પહેલી ઓટ ક્યાં આવે વ્યવહારમાં તો વધારે ભૂંચવાય છે બધા હું પેલા 5 જણા જોડે સંબંધ હોય પછી 50 જોડે થાય પછી બધાને હાચવવા પડે એટલે કાપ બધો મૂકાય ઠાકોરજી ઉપર હકીકત છે જે સવારે નિત્ય પૂજા કરતા હોય લગભગ 5-11 જે શ્રદ્ધા પ્રમાણે માળા કરતા હોય સૌથી પહેલો કાપ ત્યાં મૂકાય ટાઈમ નથી આજે વહેલું જવું પડશે આજે પૂજા ગોલ આવું થાય છે જીવન પણ એની પાછળનું કારણ વાળા ભક્તો બહુ સમજવા જેવું છે વચનામૃત ની અંદર ભગવાન સ્વામિનારાયણે એક બહુ સુંદર સિદ્ધાંત સમજાવ્યો મહારાજ કે સંતોએ પ્રશ્ન પૂછ્યો છે સભાની અંદર કે મહારાજ ભગવાનનો પહેલા યથાર્થ મહિમા જણાતો હોય ભજન ભક્તિ કરતો હોય પછી જયારે માયાનો કે સંસારનો પાશ અડે ત્યારે ભજન ભક્તિમાં ઓટ આવી જાય છે એનું કારણ શું છે
ત્યારે મહારાજે એને બહુ સુંદર ઉત્તર કર્યો, મહારાજ કે એને યથાર્થ મહિમા જ નથી સમજાવો, જે ગરજે કરીને સ્વાર્થે કરીને જે ભક્તિ કરતો હતો ને એની અંદર સ્વાર્થ નો ડંશ હતો, કારણ કે કોઈ સંકલ્પ ની સિદ્ધિ માટે કરીએ ને, એટલા માટે મહારાજે આપણા વચનામૃતાદી ગ્રંથોની અંદર નિષ્કામ ભક્તિને બિરદાવી છે. સકામ ભક્તિ ન કરવી એવો ભાવ નથી, પણ વખાણ કોણા કર્યા, પ્રધાનપણું કોણે આપ્યું, તો કે ભગવાનના રાજીપાને અર્થે જે સેવા થાય, જે ભક્તિ થાય ને એ મુખ્ય ભક્તિ છે, એ જીવાત્માને કલ્યાણ ભાવનારી છે. અને એવી સમજણ સાથે જીવાત્મા જયારે ભક્તિ કરે ને, પછી એને ગમે તે જીવનની અંદર પરિસ્થિતિ થાય, એ પરિસ્થિતિની અંદર ભગવાન ન ભૂલાય એનું પ્રધાનપણું રહે, અને એવું જીવન અહીંયા જામજીના ભક્તો, પછી મેં કીધું એમ, ચાહે સુરત રહેતા હોય, રાજકોટ રહેતા હોય કે નાસિક પુના આદિ વિસ્તારમાં જઈને રહેતા હોય, પણ ત્યાં ભગવાનનું ભજન ભક્તિ અને પોતાના જીવનની અંદર ભગવાનના સિદ્ધાંતોનું પાલન એ દ્રઢપણે જાણી રાખ્યું છે, કારણ કે એનો મહિમા સમજાણો છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ, જો કે વાર્ષિક પાટોત્સવ તો દર વર્ષે આપણે ઉજવીએ છીએ, અને જેમ હમણાં સંતોએ પણ વાત કરી, દર વખતે ભગવાનના ચરિત્રો, યજ્ઞ, ભગવાનનો અન્નકૂટ વગેરે કામ કરીએ છીએ, અને આપણે એની અંદર બહુ બધા ભક્તો ભાવથી, અને અમારા માટે પણ એક આવો અવસર એવો હોય કે બધા ભક્તોને મળવાનું થાય, એટલે અમને પણ અહીંયા આવવાનો ઉત્સવ હોય. આ વખતે થોડી સમયની કટોકટી હતી, મને જયારે વાલજીબેન કોઠારીએ ફોન કર્યો હતો ત્યારે અગાઉથી આપણે અહીં આગળ વાંસિયાળી, ગોબા, દાળમા વગેરે મૂર્તિ પ્રતિષ્ઠાઓ છે, મૂર્તિ પ્રતિષ્ઠાના મુહૂર્ત ફેરવી શકાય એમ નથી, એટલે એ અનિવાર્ય સંજોગોને કારણે અમે પણ દુવિધામાં હતા કે કેવી રીતે આ પ્રસંગને હાજરી આપી. પછી એમાંથી વાત થઈ, 5 દિવસના બદલે 7 દિવસનું આયોજન કર્યું, 2 દિવસ વધ્યા, મને આ દિવસ મળી ગયો વચ્ચે. તમે સારું 2 દિવસ વધાર્યા તો અમારી હાજરી હવે પ્રસંગમાં, નહીં તો મને મનમાં વસવસો રહી જાત કે જામંત્રીનો વર્ષો વર્ષનો આપણી પરંપરાથી ઉજવાતો પ્રસંગ અને એમાં અમે કદાચ ન આવી શક્યા હોત, પણ ભગવાનની કૃપાથી તમારો સંકલ્પ કંઈક એવો બળ્યો હશે અને ભગવાનનો કૃપા એના ઉપર હશે તો આપણને અહીંયા આવતો સમજો. ખૂબ આનંદની વાત છે વાલા ભક્તો, આપણી સંપ્રદાયની અંદર, આપણી સનાતન વૈદિક પરંપરાની અંદર ભગવાનનું સાકાર સ્વરૂપનું પૂજનનું વિધાન શાસ્ત્રોએ બતાવ્યું છે. આ વાતને એટલા માટે કહીએ, જો કે કથા રસપાન આપણે કરી રહ્યા છીએ અને આપણા શાસ્ત્રોની અંદર કથાને ઔષધિ બતાવી છે, અને ઔષધિ કાયમ ગળી હોય એવું ન હોય, કોઈ વખત કડવી એ હોય, દવા લઈએ છીએ તેમાં નથી કડવું આવતું થોડું, પણ એ જેમ દવા શરીરના રોગને નિરોગી કરે છે એમ શાસ્ત્રરૂપી ઔષધિનું જેને સેવન કર્યું છે અને સેવન કરીને એને પાછું પચાવવું પડે, પરબારી નીકળી જાય, બહાર વમનમાં નીકળી જાય, ગોળી લીધી, ઘણા નથી ઉતરતી, પાછી નીકળી જાય છે, થાય છે ને એવું, તો એને ગુણ કરશે, એટલે ગ્રહણ પણ કરવી પડે ને એને પાછ પચાવી પણ પડે. વચનામૃતની અંદર આ જ વસ્તુ મહારાજે પણ એમના શબ્દોની અંદર કીધું, મહારાજ કે જેમ ઈયળ હોય ને, એ ઈયળને ભમરી એના દરમાં મૂકે અને એને પછી ડંખ મારે, મીઠા ડંખ, અને એ જો ડંખને ઈયળ સહન કરી લે તો એનું રૂપ પરિવર્તન થઈ જાય, ઈયળમાંથી ભમરી થઈ જાય, પણ જો સહન ન કરે તો એનું અચ્યુતમ કેશવમ થઈ જાય. એમ આ જગતની અંદર પણ વાલા ભક્તો, જીવાત્માનું સ્વરૂપ એ શાશ્વત સ્વરૂપ છે. આ મોક્ષની પરંપરા કોઈ એમ ન સમજો કે આ મોક્ષની પરંપરા 100 વર્ષ જૂની છે, 200 વર્ષ જૂની છે, 500 વર્ષ જૂની છે, આ શાસ્ત્રોનો મત તમને સમજાવું છું વાલા ભક્તો, પરમ પરમાત્મા તત્વ ક્યાંથી છે, શાસ્ત્રમાં એનો છેડો ગોતો, પરમ બ્રહ્મ તત્વની ઉત્પત્તિ ક્યારે થઈ, તો શાસ્ત્રમાં એનો છેડો જોવા નથી મળતો, એટલે શાસ્ત્રને સંબોધ્યું અનાદિ છે, જેનો આદિની કોઈ તિથિ નક્કી ન હોય એવું અનાદિ કાળથી સનાતન, એટલે એને શબ્દ કહેવામાં આવે છે, એવું સનાતન તત્વ પરબ્રહ્મનું છે. તો જીવ તત્વની ઉત્પત્તિની તિથિ બતાવો, આ જીવ ક્યારે ઉત્પન્ન થયો, તો એના માટે પણ શાસ્ત્ર એમ કહે છે કે એની પણ કોઈ તિથિ તારીખ આપણને જોવા મળતી નથી. જ્યારે વચનામૃતના જો આધારે આપણે વિસ્તાર જો સમજવા પ્રયત્ન કરીએ, તો મહારાજ કહે કે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે બધા માયાના ગર્ભમાં, માયા પછી બ્રહ્મના ગર્ભમાં, બ્રહ્મ પરબ્રહ્મમાં લીન થઈ જતા હોય, અને ભગવાન જયારે પુનઃ જયારે સૃષ્ટિની રચનાને જયારે સંકલ્પ કરે, આ સંસારને રસવાની જયારે સંકલ્પ કરે, ત્યારે એમાંથી જીવાત્માને પાછા રમતા મૂકે, પણ એનું અસ્તિત્વ ક્યારે આવ્યું, ત્યારે એને પણ શાસ્ત્રોએ કીધું કે એ પણ અનાદિ છે. તો વિચાર કરો, જે જીવ અનાદિ છે, જે પરબ્રહ્મ અનાદિ છે,
તો આ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિની હોડ પણ અનાદિકાળથી ચાલી આવે છે. એટલે મોક્ષની પરંપરા કોઈ આજકાલમાં નથી આવી, અનાદિકાળથી ચાલી આવે છે. પણ વાંધો ક્યાં રહ્યો? આ વસ્તુ સમજવા જેવી છે કે જો અનાદિકાળથી જીવાત્માને મોક્ષનો યોગ થતો હોય, એની પ્રાપ્તિ થતી હોય, એના માટે અવસર મળતા હોય, જો પરબ્રહ્મની પ્રાપ્તિ જીવાત્માને થવાનો જો આ સત્સંગ ભક્તિ રૂપી આપણને સાધન પણ અનાદિકાળથી છે, તો હજુ સુધી આ પ્રાપ્તિ આપણને થઈ કેમ નથી? હજુ જીવાત્મા કેમ ચોરાશીના ફેરાની અંદર ભ્રમણામાં હજુ ભટક્યા કરે છે? ત્યારે એનો વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એની અંદર વિઘ્ન શું શું આવે છે. એનો પણ વિચાર કરીએ ત્યારે વચનામૃત આદિ ગ્રંથોની અંદર પણ મહારાજે લખ્યું કે પૂર્વે પણ આવા અનેક અવસરો મળ્યા હતા, પણ જીવાત્મા એને સાર્થક ન કરી શક્યા, કારણ કે જીવાત્માએ પોતાનું ધાર્યું કરવાનું રાખ્યું. આ વાત બહુ સમજવા જેવી છે, કારણ કે જે વિઘ્ન દ્વારા, જે અવરોધ દ્વારા પાણીનો આ વખતે અમે આવ્યા, જો આ સરસ પાણીનું તમારી આગળ અહીંયા વેણ વહે છે, નહીં તો અત્યાર સુધી ઘણી વખત પહેલા આવતા હતા, આપણે અહીંયા શોભાયાત્રા કાઢતા હતા. હા, પાણી નહોતું, પાણીનું વેણ હતું. શા માટે, કેવી રીતે થયું? તો બે રીતે કાર્ય થાય, કે જો વગર કારણનું પાણી વહી જતું હોય તો આપણે ત્યાં બંધ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? બંધ બનાવીએ છીએ, જેથી કારણ પાણીનો સંગ્રહ થાય, અને કદાચ પાણીના સંગ્રહની અંદર, પાણીના વહેણની અંદર અવરોધ હોય, ઉબેઠ હોય જેને કહીએ છીએ, પાળો હોય, અને પાણી ન આવતું હોય તો આપણે શું કરીએ છીએ? ખોટી જગ્યાએનો પાળો તોડીએ છીએ અને સાચી જગ્યાએ પાળો બાંધીએ છીએ. કરો છો કે નહીં વ્યવહારમાં? આ વસ્તુને આપણા શાસ્ત્રોએ શીખવાડી છે કે ભવસાગર તરવાને માટે, જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય એના માટે જે શાસ્ત્રોએ આપણને સત્સંગનો કે મોક્ષનો માર્ગ આપણને પ્રસ્થાપિત કરી આપ્યું છે, એમાં આપણા જીવનની અંદર આપણા સ્વભાવે કરીને, અજ્ઞાનતાએ કરીને, અથવા તો કોઈ સંગ દોષે કરીને, યોગે કરીને, કોઈ પણ કારણ નિમિત્ત હોય, પણ આપણે ખોટી જગ્યાએ પાળા બાંધી દીધા છે. અને જ્યાં સાચું પાળો બાંધવાનો છે કે જેથી કરીને આપણા જીવનની અંદર એ ભક્તિ છે, ભગવાનનો આજ્ઞા ઉપાસના છે, દ્રઢપણે રહી દે, અહીંયા છીંડા મૂકી દીધા છે. એટલે શું થાય છે વ્યવહારની અંદર, કે ખોટી જગ્યાએથી પાણીનો અંદર ભરાવો થાય છે, અને જે સદુપયોગ કરવો જોઈએ એ પાણીનો આપણે સદુપયોગ કરતા નથી. તમે મેલા પાણીમાં ગમે તેટલો સ્નાનથી શુદ્ધિ થાય એવો શાસ્ત્રનો મત છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ, પણ સ્નાન માટે પાણી કેવું જોઈએ? ડોળેલા અને ઉકેળાના ગંદા પાણીની અંદર સ્નાન કરો તો શુદ્ધિ થવાતી નથી. પાણી પણ સ્વચ્છ જોઈએ. સ્વચ્છ પાણીથી જો સ્નાન કરીએ તો શુદ્ધિ થાય, તો આપણા કપડા ધોવાય, તો વાસણ ઉટકાય, તો જેમ એની સ્વચ્છતા માટે જેમ સ્વચ્છ પાણીની આવશ્યકતા છે, એમ જીવાત્માને ભવસાગર તરવા માટે જે આશ્રય રૂપી, ભગવાનની ભક્તિ રૂપી અને સંપ્રદાયના સ્થાપિત સિદ્ધાંતને અનુરૂપ થઈ સ્વચ્છ પાણીની અંદર સ્નાન કરીએ ને તો આ મેલ ઉતરે, નહીં તો જગતનો મેલ ઉતરે એવો નથી. આ વાત નવી વાત છે. આ માયાનો મેલ અત્યાર સુધી નથી ઉતર્યો એનું કારણ એ છે, આ માયાનું આવરણ અત્યાર સુધી ભેદાણું નથી, હજુ લગ ચોરાશી આપણી ભાંગી નથી. એનું જો કારણ હોય તો મેં કીધું, નિમિત્ત ગમે તે હોય, ઘણી વખત સ્વભાવનો યોગ હોય, ઘણી વખત સંઘનો યોગ હોય, ઘણી વખત પછી વ્યવહાર પ્રધાન થઈ ગયો હોય, આપણે જાણીએ છીએ ખોટું છે, પણ છતાંય વ્યવહાર છે કરવું પડે, એમ થતું હોય ને જીવનમાં, કરીએ છે કે નથી કરતા? એ બધું આ વિઘ્ન છે, આ મેલની અંદર આ ખોટા પાળા બંધેલા છે. અને એ ખોટા પાળા જ્યાં સુધી બંધાયેલા છે ત્યાં સુધી ભગવાનની કૃપારૂપી વરસાદ આપણે આવતો નથી. અને એટલા માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ કળિયુગની અંદર, દ્વાપર સતયુગ ત્રેતાની અંદર, આમ તો ભગવાને ગીતાજીની અંદર કીધું, સંભવામી યુગે યુગે, જ્યારે જ્યારે જીવાત્માને ધર્મનો ઉપચતી ચલાયમાન થાય, ધર્મની ગ્લાની થાય, એટલે ધર્મ ખતમ નથી થતો, ધર્મ તો યથાવત જ છે, પણ ધર્મનું આચરણ જીવનમાંથી જયારે દૂર થઈ ગયું ત્યારે ધર્મના માર્ગ ઉપર પુનઃ સ્થાપિત કરવાને માટે, એટલા માટે લખ્યું ધર્મ સંસ્થાપનાર થાય સંભવામી યુગે યુગે. દરેક યુગની અંદર જીવાત્માને ભગવાનના માર્ગે વાળવાને માટે આ જીવાત્માને આ માયાનો મેલ ઉતરે, કર્મનો મેલ ઉતરે, લચ્છવાશીના ફેરાય ના તૂટે, અને માયાના બંધનથી મુક્ત જઈ જીવાત્મા ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, એના માટે ભગવાન સંભવામી યુગે યુગે દરેક યુગની અંદર પોતે પ્રગટ થતા હોય છે. પછી યુગ પ્રમાણે જ્યારે સતયુગ હતો ત્યારે વાતાવરણ રહેણ કેણ બધું જુદું હતું, એટલે સતયુગના રિવાજ પ્રમાણે, સતયુગના ધર્મ પ્રમાણે, સતયુગના સમયની અંદર એનો ઉપદેશ એ રીતે કર્યો. દ્વાપર ત્રેતાર યુગની અંદર રહેણી જુદી હતી, વિચારધારાઓ જુદી હતી, અને એની અંદર પણ જ્યારે ઉપદેશ કરવાનો થયો ત્યારે શાસ્ત્રનો જ સિદ્ધાંત, પણ એની અંદર થોડી ભાષાનો, વ્યવહારનો પરિવર્તન કરીને એનો ઉપદેશ કર્યો. અને દરેક યુગની અંદર પરંપરા, આ કળિયુગ ચાલે છે, અને કળિયુગની અંદર પણ વિશેષ કરીને તમે જો દરેક વખતે છે ને શ્રદ્ધા અને વિચારો જુદા જુદા હોતા હોય છે દરેક યુગની અંદર,
જે સહન શક્તિ ને જે આપણે હમણાં જે કથાઓની અંદર હમણાં પાર્ષદો સંતોએ પણ વાત કરી કે આ બધા ઇતિહાસો જયારે જોઈએ ને તો આ તો હજુ 200 વર્ષ પર જૂની વાત છે, પણ તમે જો 200 વર્ષમાં કેટલા વિચારો ફરી ગયા કે ન ફરી ગયા, આ તો યુગો જૂની વાત છે. એટલે દરેક યુગની અંદર પરિસ્થિતિઓ નિર્માણ એની અંદર અલગ પરિણમતી હોય, ત્યારે જેવા યુગની અંદર જેવા માર્ગે કરીને ભગવાનની પ્રાપ્તિ થાય એનું પ્રદાન પણ કરી, પણ એક એની અંદર પાયાનો સિદ્ધાંત એમાં વચનામૃતમાં મહારાજે બતાવ્યો, આપણા વેદ પુરાણ ઉપનિષદે બતાવ્યું. એક વખત મહારાજ ગઢપુરની અંદર સભા કરીને બિરાજમાન છે, સંતો ભક્તો ભગવાનની આગળ કીર્તન ભક્તિ કરે છે, અને કીર્તન ભક્તિ કરતા મહારાજે કીધું કે કીર્તન ભક્તિ આપણને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મહારાજ એની અંદર પ્રશ્ન કર્યો છે, મહારાજ કે જો શાસ્ત્ર પ્રમાણિત જે ધર્મ છે, પ્રશ્ન સમજો, શાસ્ત્ર પ્રમાણિત ધર્મ એટલે વ્યવહાર રીતિ, આપણી જે વિધિ નિષેધના નિયમો, શાસ્ત્ર પ્રમાણિત જે ધર્મ છે એક જીવાત્મા એનું પાલન કરે છે અને ભગવાનની ભક્તિ પણ કરે છે, કારણ કે ભક્તિ એ મોક્ષનો દ્વાર માટે જીવાત્માને પુષ્ટિ કરનારી છે. તો જે જીવાત્મા ધર્મનું પાલન કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે, સેના મતે? શાસ્ત્ર પ્રમાણિત, શાસ્ત્રમાં કયા એવા જે ધર્મ. મન માન્યા નહીં હો પાછું, નહીતર તો આમાં બધું ઘણું વિચિત્ર પકડ જંતર ચાલતું હોય છે. શાસ્ત્ર પ્રમાણિત, મારે કીધું શાસ્ત્રમાં કયા એવા જે ધર્મ એનું પાલન કરે છે અને ભગવાનની ભક્તિ કરે છે, અને એ જીવનની એના જીવનની અંદર કોઈ આપતકાળ આવે. આપતકાળ, આપતકાળની વ્યાખ્યા પણ બહુ સમજવા જેવી છે. આપતકાળ એટલે મારી વ્યક્તિગત મુશ્કેલી આપતકાળ ન કહેવાય, મારા નાણાં હલવાઈ ગયા એ આપતકાળ ન કહેવાય, મારો સંબંધ ન હચવાય છૂટા થઈ જશું એ એનો આપતકાળ ન કહેવાય. આપતકાળનો અર્થ થાય જ્યારે જીવન મૃત્યુનો પ્રશ્ન આવે, મોક્ષ અને અમોક્ષનો જયારે પ્રશ્ન આવે એને આપતકાળ કહેવાય. એવો જયારે પરિસ્થિતિ નિર્માણ થાય, મહારાજે એટલા માટે શબ્દ રાખ્યો આપતકાળ આવે, એને કદાચ એવો આપતકાળ આવે અને ધર્મનું પાલન કરવા જાય ત્યારે ભક્તિ ન થાય, ભક્તિ છૂટી જાય, અને ભક્તિ કરવા જાય તો ધર્મનું પાલન છૂટી જાય. હવે આ તો સંઘર્ષ કેવો થયો, ધર્મ અને અધર્મ નું પૂછ્યું હોત તો હજુ આપણે કઈક વિચાર આવત, પ્રશ્ન એવો કર્યો હોત કે ધર્મ પાળવા જાય તો વ્યવહાર છૂટે છે અને સંબંધ છૂટે છે, અને સંબંધ સાચવવા જાય તો ધર્મ છૂટે છે, તો એમાં તો નક્કી કરાય ભાઈ ધર્મનો પક્ષ રાખવો, ખરું ને? ખાલી ડોકું ધુલાવવાનું કે પાળવાનું પણ ખરું, પક્ષ કોનો રાખો, વ્યવહારનો કે ધર્મનો? પણ હવે અહીંયા તો મહારાજે જે પરીક્ષણ કર્યું ને શેની વચ્ચે કર્યું? ધર્મ અને અધર્મ વચ્ચે ન કર્યું, ધર્મ અને વ્યવહાર વચ્ચે ન કર્યું, ધર્મ અને સમાજની મોટપ વચ્ચે ન કર્યું. મહારાજે અહીંયા આગળ જે સંઘર્ષ બતાવ્યો એ કોણે બતાવ્યો? કે ધર્મ પાલન કરવા જાય તો ભક્તિ છૂટે છે, ભક્તિ અનિવાર્ય છે, અને ભક્તિ કરવા જાય તો ધર્મ છૂટે છે. હવે આવું આકરામ આકરી પરીક્ષા છે, આનાથી આકરી કોઈ પરીક્ષા રહે નહીં. તમને એમ કહો જમણો કાપો ડાબો કાપો, કોકનો કાપવાનો હોય ને તો આપણે થાય કે મારો રહેવા દે એનો કાપો, એવું કરીએ ને? પણ આ તો તમારા છે, જમણો કે ડાબો, હવે આમાં કયો તમને વાલો છે? તમારે તો અંગના બે વાલા, એમ મહારાજને પામવાની બે ઉપાસના અને ભક્તિ, આ બે સાધનો છે. અને ઉપાસના એટલે ધર્મ પરંપરા જે નિર્માણ થયેલી છે એ ઉપાસનાની રીત છે, અને ભક્તિ છે પરમાત્માની જે નવધા પ્રકારની ભક્તિ બતાવી ભગવાનની, એ પરમાત્માની સમર્પિત થયેલી ભક્તિ છે. હવે એની વચ્ચે પ્રશ્ન કર્યો છે કે ધર્મ પાળવા જાય ને ભક્તિ જાય ને ભક્તિ પાળવા જાય ધર્મ જાય, આમાં શું રાખવું? એટલે બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર ઉત્તર કર્યો, અને અહીંયા વાલા ભક્તો બહુ મર્મથી સમજવા જેવી વાત છે. મહારાજને પહેલા કારણ સમજવા પડ્યું, કેમ આવો ઉત્તર કર્યો? હું ઉત્તરે કહું છું, પણ ઉત્તર ઉપર આવતા પહેલા એનું કારણ સમજો, ધર્મ પાલન કરવાનું કારણ શું છે? શાસ્ત્રે કીધે એ પ્રમાણે ધર્મ પાલન કરવા અને શાસ્ત્રે કીધે એ પ્રમાણે ભક્તિ કરવી, એની પાછળનો ઉદ્દેશ શું છે? જો ઉદ્દેશ તમારો સ્પષ્ટ છે તો તમને નિર્ણય કરવામાં કોઈ દિવસ દુવિધા નહીં થાય. ઉદ્દેશ સ્પષ્ટ નહીં હોય તો તમને બધી ભ્રમણાઓ અને શંકાઓ ઉત્પન્ન થાય. એટલે બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર ઉત્તર કર્યો છે, પણ એ ઉદ્દેશની પાછળ, ઉત્તરની પાછળનો ઉદ્દેશ સમજવા જેવો છે. ધર્મનું પાલન શા માટે કરવું જોઈએ? ત્યારે આપણે બધા જેને સામાન્ય સત્સંગનું જ્ઞાન હશે ને એનો ઉત્તર એવો જ કરશે કે ભગવાનને રાજી કરવા અને ભગવાનને પામવા. ધર્મનું પાલન શા માટે કરવું? આજે સત્સંગમાં હું પૂછી આપણે સભાની અંદર, ધર્મનું પાલન શા માટે કરવું? કોઈ એમ નહીં કે રૂપિયા કમાવા, કોઈ એમ નહીં કે વ્યવહાર આચરવા, કોઈ એમ નહીં કે સમાજમાં યશ કીર્તિ વધે એના માટે,
સામાન્ય જેને ભગવાનનો મહિમા છે, ભગવાનનું જ્ઞાન છે, બહુ અતિરેક પણ નથી, હું એવું નથી કહેતો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દાદા ખાચર જેવા થઈ ગયા, પણ સામાન્ય પ્રાથમિક જેને સત્સંગનો ખપ છે, સત્સંગનું જ્ઞાન છે ને, એવા જીવાત્માને પણ તમે જો પૂછો તો એનો ઉત્તર એ જ આપે કે સત્સંગ શા માટે કરો છો, શા માટે ધર્મ પાલન કરો છો, તો એનો ઉત્તર એ જ હોય, ભગવાનને રાજી કરવાનું, ભગવાનને પામવા. આપણે શા માટે ભક્તિ કરીએ છીએ? તો કે ભગવાનને રાજી કરવાનું, ભગવાનને પામવા, આનો મુખ્ય અને એકમાત્ર ઉદ્દેશ છે. આપણા જીવનની અંદર ધર્મ પ્રધાન્ય હોય કે ભક્તિ પ્રધાન્ય હોય તો એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ઠાકોરજી એનાથી રાજી થાય છે અને આપણે એના સુધી જવું છે, એના માટે આપણે મહેનત કરીએ છીએ. અને જો આ ઉદ્દેશ જો પોતાના મગજની અંદર જો સ્પષ્ટ હોય, જો આ નિર્ણય ચોખ્ખો હોય કે ભગવાનને પામવા માટે અમે મહેનત કરીએ છીએ અને ભગવાનના રાજીપા માટે કરીએ છીએ, તો હવે બ્રહ્માનંદ સ્વામીના ઉત્તરને સાંભળો. બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર ઉત્તર કર્યો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, જો ભગવાન ધર્મ પાળેથી રાજી થતા હોય ને તો ધર્મનું પાલન કરવું, અને જો ભગવાન ભક્તિથી રાજી થતા હોય તો ભક્તિનું ભક્તિ અનુસરવી, પણ ભગવાન જેનાથી રાજી થતા હોય ને એ કરવું, કારણ કે એનો હેતુ જ એ છે. જો ધર્મ પાલન કરે ભગવાન રાજી ન થાય, ભક્તિ કરે ભગવાન રાજી ન થાય, તો બંનેનું કોઈ કામ નથી. જેનાથી ભગવાન રાજી થાય એવી ધર્મ અને ભક્તિનું પાલન કરવાથી જીવનને સફળતા, જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધાંત આ વાત એટલા માટે કરવાની વાળા ભક્તો કે ઘણી વખત આપણે કેવું છે કે આ વ્યવહારની અંદર આવ્યા પછી સમાજના બધા વિટામણાઓની અંદર ને કાર્યોની અંદર જયારે રચ્યા પચ્યા ત્યાં ને, એટલે મેં કીધું ને કે જ્યાં સુધી નહોતું ત્યાં સુધી, મેં હમણાં થોડા દિવસ પહેલા દ્રષ્ટાંત કીધું, મેં કીધું પહેલા તમે દિવસમાં 3 વખત મંદિર જતા હતા, પછી 3 દિવસે 1 વખત જાઓ છો, પછી 3 મહિને 1 વખત, ને પછી વર્ષે 1 વખત, એવું થતું હોય ઘણાના જીવનની અંદર. તો એનો મતલબ કે કામ ક્યાં મુકાણો નથી, વ્યવહારમાં મુકાણો. જે 5 કલાક કામ કરતા હતા એના 8 કલાક કર્યા, જે 10 જગ્યાએ વ્યવહાર આચરતા હતા એના 50 કર્યા, પણ ભગવાનની ભક્તિની અંદર જે 2 માળા કરતા હતા એને કાપીને અડધી પણ ન કરો તો એ આપણે માટે યોગ્ય. એટલે મેં કીધું ભગવાનનો મહિમા, અને આ મહિમાની અંદર આ બધું શું છે કે અવરોધો બધા ઘણા બધા પ્રકારના આવતા હોય છે. મેં કીધું માત્ર પૈસા જ અવરોધ બનતા હોય એવું નથી, ઘણી જગ્યાએ માન સન્માન અવરોધ બનતું હોય, ઘણી જગ્યાએ પોતાના અંગત સંબંધો અવરોધ બનતા હોય, ઘણી જગ્યાએ જે પોતાના વ્યવહારિક જે કાર્યો સ્વાર્થના જે પૂરા કરવા હોય એના માટે પણ આપણે ત્યાં નીચું ધમતું કરતા હોઈએ. એટલે આ બધું આપતકાળમાં ન આવે, એટલા માટે મહારાજ કીધું આપતકાળ પણ આવે અને ભગવાનની ભક્તિ રાખતા ધર્મ જાય, ધર્મ રાખતા ભક્તિ જાય, ત્યાં બ્રહ્માનંદ સ્વામી કીધું કે ભગવાન જેમાં રાજી થાય ને એ અનુસરવું, કારણ કે હેતુ એનો એ છે કે ભગવાન રાજી થાય. પછી મહારાજે એક પ્રશ્ન આગળ કર્યો, મહારાજ કે ભગવાન જયારે સન્મુખ બિરાજતા હોય ત્યારે તો ભગવાનના વાણી દ્વારા મહારાજ એમ ઉપદેશ કરે ને આપણને ખબર પડે કે મહારાજને આ ગમે છે કે નથી ગમતું, મહારાજના હાવભાવ દ્વારા ખબર પડે. ભગવાન પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે તો ભગવાનના સ્વરૂપના દર્શન કરી, મૂર્તિના ભગવાનના આકૃતિના દર્શન કરી, એમના હાવભાવ જોઈને માણસ સમજી શકે ભગવાનને આ ગમે છે કે નથી ગમતું, પણ મહારાજ જયારે પ્રત્યક્ષ ન બિરાજતા હોય, એટલે કે મનુષ્ય આદિ ચરિત્ર ન કરતા હોય, ત્યારે કેમ સમજવું? પછી મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો કે ત્યારે તો ભગવાનનું ચિંતન કરો, જો અહીંયા કે ભગવાનનો આશ્રય રાખો. ભગવાનનું ચિંતન કરો એનો અર્થ શું થયો? કે જે મૂર્તિ તમારી સન્મુખ હતી, જે મૂર્તિ ભગવાનની મૂર્તિમાં પદ રામ રૂપે હોય, કૃષ્ણ રૂપે હોય, મચ્છ કચ્છ વલા આદિ રૂપે હોય, ભગવાન સ્વામિનારાયણ રૂપે આપણી સન્મુખ જે મૂર્તિ હતી, એ જ મૂર્તિ જયારે મૂર્તિમંત આપણી સામે નથી ત્યારે અંતરદ્રષ્ટિની અંદર મહારાજે શું વચનામૃતમાં કીધું? અંતરદ્રષ્ટિ કરીને જુઓ, અમે તમારાથી અણુ માત્ર પણ છેટા નથી. એ અંતરદ્રષ્ટિની અંદર એકાગ્ર ચિત્તને કરીને ભગવાનની મૂર્તિની અંદર અચકેલી, એટલે મૂર્તિથી બહાર તો જવાનું થતું જ નથી, પણ હવે અંતર્મનની અંદર ચિંતન કેમ થાય? અંતર્મનની અંદર ચિંતન, હું હમણાં એક મેં ગઈકાલે જ એક દ્રષ્ટાંત આપ્યું હતું સભાની અંદર, હું તમને કહું કે હમણાં જ એક રોગ આપણે બધા એમાંથી પસાર થયા, કોરોના, બરાબર. હવે તમને હું એમ કહું કે કોરોના કેવો હોય, કોઈ દાડો તમે એનું સ્વરૂપ જોયું નથી, હમણાં સ્વામીએ પણ દ્રષ્ટાંત આપ્યું ને કેટલા બધા વાયરસો આપણી અંદર, આ બેક્ટેરિયા વાયરસો બધા હવામાં હોય, આપણે નથી જોઈ શકતા. એટલે કોરોનાનું સ્વરૂપ કોઈને દેખાણું, અસર બધા ઉપર થઈ હતી, કોઈને વધારે કોઈને ઓછી, અને કદાચ રોગથી અસર નહીં થઈ હોય તો લોકડાઉનથી તો થઈ હતી જ, બરાબર, આપણે બધા ઘરમાં પુરાઈ ગયા હતા. પણ કોરોના આવ્યો, બધાને કીધું કોરોના કોરોના કોરોના, જોયો કેટલાય, પણ છતાંય તમને એમ કહું કે કોરોના કેવો હોય તો આપણા મનની અંદર એક ચિત્ર આવે છે, આવે છે ને, ગોળ દડા જેવો, ઉપર પેલા શિંગડા જેવું કંઈક નીકળેલું હોય, દેખાય છે ને એવું, ક્યાંથી જોયું આ?
ક્યાંથી જોયું? આ તમે તો જોયો નથી, તો ક્યાંથી નક્કી થયું કે આ કોરોનાનું રૂપ છે? કારણ કે વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા, એના જે પણ યંત્રો દ્વારા, એની માઇક્રોસોફ્ટ વગેરેની અંદર એનું સંશોધન કરી, અને એમને જેવો દેખાણો, તમને મને નથી દેખાણો, પણ એમને જેવો દેખાણો એવો એમને એક ચિત્રની અંદર વર્ણન કર્યો, એનો એની એક ઇમેજ બનાવી, અને એ ઇમેજને એમને પબ્લિશ કરી. આપણે પછી તો પોસ્ટરોમાં જોયા, ટીવીની અંદર જોયા, મોબાઈલની અંદર જોયા ફોટા કે કોરોના આવો હોય. અને હવે હું તમને એમ કહું કે કોરોનાનું તમે કેવો હોય તો તમે તરત બતાવો ને કે ભાઈ આ કોરોનાનો સ્વરૂપ છે. કેમ? કારણ કે તમે એને જોયું. એટલે તો જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું તત્વ આપણે પામવું છે. જો વિજ્ઞાન આપણું જે શાસ્ત્રનું જ્ઞાન કેવું છે કે આપણે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પામવા છે એને જોવા આપણી આ ચર્મ ચક્ષુ સક્ષમ નથી. આપણી તો જવા દો, ખુદ અર્જુનજીની સક્ષમ નહોતી. મહાભારતની અંદર જયારે યુદ્ધ થયું છે અને બરાબર કૌરવ પાંડવ સામસામી જયારે સેના લઈને ઉભા છે ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રને અર્જુનજી સાર, ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનજીના સારથી બન્યા છે, અને સારથી બન્યા બરાબર રણ મેદાનની વચ્ચે જે રથ ઉભો રાખ્યો, અર્જુનજીએ ગાંડી મૂકી દીધું, મારે નથી લડવું. કથા આપણે બહુ વિસ્તારથી સાંભળી છે. ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રએ કીધું અર્જુનજીને કે અર્જુન તો મારી સામું જો, મારી વાત સાંભળ. એટલે અર્જુનજી કીધું હું તો તમને રોજ જોઉં છું, આપણે તો નાનપણથી રમીને ઉછળીને મોટા થયા જોડે અને જોતા હતા ને, સખા હતા ને. ભગવાન કૃષ્ણના અર્જુનજી સખા હતા, નાનપણથી જોતા હતા. પણ મહારાજે જયારે કીધું હું તો તમને જોઉં છું, તમને ઘણી વખત સાંભળ્યા છે, ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે એ જે હું જેટલું દેખાડવા ઈચ્છું છું ને એટલું જ તું જોવે છે. અર્જુન આ વાત સમજો. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર આ સિદ્ધાંત લખ્યો છે મહારાજ, કે સૂર્યચંદ્રથી દેહદીપ્યમાન એવું જે અક્ષરધામ, ત્યાં સાકાર સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ પરમાત્માની બિરાજે છે. એ પરમાત્મા જ્યારે જેવા ઘટે એવા સ્વરૂપે જે બ્રહ્માંડમાં ઈચ્છે બ્રહ્માંડમાં એવા રૂપે ભક્તને દર્શન દે છે. કેવી રીતે? મારા વચનામૃતમાં કીધું કે જ્યાં જેટલું ઘટે, જેટલું જરૂર હોય એટલું જ પોતાનું ઐશ્વર્યને પ્રકાશિત કરે, એટલું જ પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવે, એ રૂપે ત્યાં દર્શન દે, અને ત્યાં એટલા જ રૂપે થઈને કાર્ય સમાપ્ત કરી પાછા અંતર્જ્ઞાન થઈ જાય. તો એ પરમાત્મા કૃષ્ણચંદ્ર પોતે પ્રગટ હતા છતાંય ઐશ્વર્ય કેટલું દેખાડ્યું? જેટલી જરૂર હતી એટલું. અર્જુનજી સાથે રહેવા છતાં પણ અર્જુનજીને એ પરમાત્માનું કેવું તત્વ છે, શું પરિસ્થિતિ, જયારે આમ તો બધું લીલા જ હોય એક જાતની, કારણ કે બધા જાણતા હતા અક્ષરધામના મુક્ત આ માનવ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બધા આવ્યા, તો કઈ ભગવાનને નહોતા ઓળખતા, અહીંયા જોડે જ હતા બધા. પણ મનુષ્ય ચરિત્ર કરી, લીલાઓ કરીને ભગવાન આપણને ઉપદેશ આપતા હોય એમ એક ચરિત્ર કર્યું. અર્જુનજીને ભગવાન કૃષ્ણચંદ્ર કહે છે કે અર્જુન કે મેં તને જોયા છે, કે તે મને જોયા ને તો મેં જેટલા તને દેખાડ્યા એટલા જોયા છે, હવે મારું મૂળ સ્વરૂપ જો. પછી ભગવાને અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી છે અને પછી વિરાટ નારાયણનું દર્શન કરાવ્યું છે, ત્યારે અર્જુનજી જોવા સક્ષમ થયા છે. એમને પણ હવે જે વિરાટ નારાયણના દર્શન કરવા માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે, ચર્મ ચક્ષુથી ન જોવાય, હું તમે એમ માનીએ કે આપણે ભગવાનને પરબારા જોઈ લેવા છે, એ શક્ય ન બને. પણ કેવી રીતે શક્ય બને? જેમ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એક સ્વરૂપ નક્કી કર્યું કે આ સ્વરૂપ છે, એની અંદર એમને જે એમને દેખાણું એવું એમને વર્ણન કર્યું અને વર્ણનને આપણે બધા સ્વીકાર્યું કે આ છે, એમ જે તત્વજ્ઞાનીઓ છે, જે ઋષિમુનિઓ છે, જે આચાર્યો છે, એને ભગવાનના સ્વરૂપના જયારે પ્રત્યક્ષ દર્શન થયા, એમને આબેહૂબ એને રેખાચિત્રની અંદર, શબ્દચિત્રની અંદર આલેખન કર્યું કે ભગવાનનું રૂપ કેવું હતું, ભગવાનનો રંગ કેવો હતો, ભગવાનની વાણી કેવી હતી, ભગવાનના અલંકારો કેવા હતા, ભગવાનના મહારાજે કેવા આયુધ ધાર્યા હતા, જેવું જેવું વર્ણન જેમ જેમ દેતા ગયું, અને એના ઉપરથી આપણે ચિત્ર પ્રતિમા તૈયાર કરીએ, એટલે એ પ્રતિમાની અંદર કઈ પ્રતીતિ થાય? જે નજરે જોયાની પ્રતીતિ થાય ને, જેમ આપણે બેક્ટેરિયા નજરે જોયા ને એ પ્રતીતિ થાય, એવી પ્રતીતિ આપણને થાય કે આ ભગવાનનું સ્વરૂપ આવું હોય. રામ ભગવાનના દર્શન કરવા હોય તો આત્મા ધનુષ લીધેલા, જેને જોયા હશે એને વર્ણન કર્યું ને, તમે મેં નથી જોયા, પણ જેને પ્રત્યક્ષ જોયા, જેને અનુભવ્યા, એને વર્ણન કર્યું કે ભગવાનના હાથમાં ધનુષ હતું, અને એના ઉપરથી જયારે ચિત્ર તૈયાર થયું ત્યારે આપણને એમ થયું કે ધનુષ હાથમાં હોય તો રામની મૂર્તિ છે, હાથમાં વાંસળી હતી. તો જેને કૃષ્ણને જોયા તેને લખ્યું મયુર પંખ ત્રિભંગી આકાર, અને મહારાજના હાથમાં વાંસળી વીણું વગાડે છે, અને એ જયારે એને જોયું, એને ગાયો ચડાવતા જોયા, જેવા સ્વરૂપે જોયા, એનું શાસ્ત્રમાં વર્ણન કર્યું, અને વર્ણન કર્યા પછી એનું જયારે મૂર્તિ એની અંદરથી કંડારવામાં આવી ત્યારે આપણને પ્રતીતિ થઈ કે આ કૃષ્ણનું સ્વરૂપ છે. એમ ભગવાન સ્વામિનારાયણને જેને પ્રત્યક્ષ જોયા, જેને અનુભવ્યા, એમને નંદસંતોએ એનું આલેખન કર્યું. ભગવાન આવા હતા, અશ્વરો શ્વેત વસ્ત્ર ધારણ કરતા હતા, છોગલાવાળી પાદ ધારણ કરતા હતા, માણકીના સ્વર, આ બધું વર્ણન એમને શાસ્ત્રોમાં અનુભવથી કર્યું,
અને એના ઉપરથી જે મૂર્તિ તૈયાર થાય એ મૂર્તિની અંદર ભગવાનનો વાસ. ત્યારે આપણને એમ થાય કે આ બહુ સમજવા જેવી વાત છે કે આપણને મનમાં એમ થાય કે આ ભગવાનનું સ્વરૂપ છે તો મનાવું, પણ આ ભગવાન જ છે એમ કેમ મનાય? આ મનુષ્યની બુદ્ધિ છે ને બહુ વિચિત્ર છે, એકમાંથી કાઢો તો બીજા મળવાય એવું થાય. આપણને અત્યાર સુધી તો ભગવાનનું રૂપ કેવું છે ખબર નથી, કોણે ભગવાન જોયા છે? ઘણા જે નાસ્તિકવાદને માનતા હોય એમ તરત તર્ક કરે છે ભગવાન કોણે જોયા છે. ત્યારે એને એને આ બતાવવું પડે તો બેક્ટેરિયા વાયરસ કોણે જોયો હતો? પણ છતાંય તમે વૈજ્ઞાનિકોએ જોયું, તમે માન્યો એમાં ઋષિ મુનિઓએ, જે આચાર્યોએ અથવા તો જે મહામુક્તો હતા એને ભગવાનના દર્શન કરીને એનું આલેખન કર્યું છે, એટલે અમે માનીએ છીએ કે આ પ્રતીતિ આ પ્રતિપાદન થયેલું છે. અને એટલા માટે કીધું ને, ધર્મ પણ કયો? શાસ્ત્ર પ્રતિપાદિત. ભક્તિની રીત પણ કઈ? શાસ્ત્ર પ્રતિપાદિત. કારણ કે અનુભવથી લખાણું છે, આ કપોળ કલ્પિત વાર્તાઓ નથી, આ જાત અનુભવની સિદ્ધિની વાત છે. અને એટલા માટે એની એ માર્ગ પ્રશસ્ત થયો છે, એ માર્ગ એ પરિપક્વ થયો છે, એ માર્ગ પ્રમાણિત થયો છે. અને એ રીતે જયારે એને કહીએ નાસ્તિકવાદ હોય તેમ કે ભગવાન કોણે જોયા છે, હવે એને આવો તર્ક સમજાવી એટલે તરત મનમાં બીજો તર્ક, માની લો વાત હાજી આ ભગવાન આવા હતા, પણ હવે આ મૂર્તિ જે છે એમાં જ ભગવાન છે એમ કેમ પ્રતીતિ થાય? તેનો તર્ક પણ એને સમજાવવો પડે કે જો આ શરીર છે ને કેવું છે, આ શરીર સ્થૂળ છે, આ શરીરમાંથી ચૈતન્ય કાઢો પછી શરીર કેવું થઈ જાય? નિર્જીવ થઈ જાય. આ શરીર નિર્જીવ થઈ જાય, પણ જયારે ચૈતન્યનો અંદર આવિર્ભાવ થાય છે ત્યારે આ જાગૃત થાય છે, ત્યારે આપણે જોઈએ છીએ, બોલીએ છીએ, ખાઈએ પીએ, અનુભવ કરીએ છીએ, પંચેન્દ્રિયથી આપણે સમાજ જગતના બધા વિષયો ભોગવીએ છીએ. તો આ કાર્ય કરનાર શરીર છે કે ચૈતન્ય છે? ચૈતન્ય કાઢી લો તો પછી મરદાને દેખાવું જોઈએ ને, મરદાને સ્વાદ આવવો જોઈએ ને, તમે મરદાને સારા કપડાં પહેરો તો એને આનંદ થવો જોઈએ ને, પણ નથી થતું. તો અનુભૂતિ કોણ કરે છે? ચૈતન્ય તત્વ શરીરના યોગે. તો સ્થૂળ ભાવની અંદર રહેલા શરીરની અંદર જયારે ચૈતન્ય તત્વ એકાત્મ ભાવ થાય છે ત્યારે જેમ જાગૃત કહેવાય છે એમ મૂર્તિ ભલે આપણને ધાતુ પાષાણ કે પથ્થરની આપણને લાગતી હોય કે ચિત્ર પ્રતિમા લાગતી હોય, પણ જયારે મંત્રો દ્વારા એની અંદર ચૈતન્ય તત્વનું આવાહન કરવામાં આવે, પ્રાણની પ્રતિષ્ઠા કરવામાં આવે, પ્રાણનું આવાહન કરવામાં આવે, એટલે જેમ મનુષ્યની અંદર જેમ જીવનું આવાહન શરીરની અંદર થાય, જીવ જાગૃત થાય, એમ મૂર્તિ પણ જાગૃત થાય છે. એટલે આમાંથી કાઢીએ ને ત્રીજો પ્રશ્ન લાવે તો પછી હલતા બોલતા કેમ નથી? જો તમે કીધું મનુષ્યમાં જેમ શરીરની અંદર જીવ આવે તો શરીર હાલે ડાલે, શરીર ખાય પીવે, તો ભગવાનના સ્વરૂપની અંદર જો આપણે માની લીધું કે આ ભગવાનની મૂર્તિ છે, એમે માની લીધું કે આની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈને તત્વ આવ્યું છે અને આમાં ભગવાનનો હવે જાગૃતિ આવી છે, તો પછી ભગવાન હલતા બોલતા કેમ નથી? પણ મેં કીધું ઘરે બેઠા ન દેખાય, તમે જામંત્રી જાઓ ત્યાં ભગવાને દૂધ પીધું હતું ને રીલા ઉતર્યા હતા દર્શન જાતા જવું પડે ને જામંત્રી મંદિરની અંદર, એ મૂર્તિની અંદર રહીને ભગવાને દૂધ પીધું છે, એના પરચા આપણને અહીંયા આવા અનેક મંદિરોની અંદર આ ભગવાનનું પ્રગટપણાનું છે. પણ આ બધી અનુભૂતિ ક્યારે થાય? તમે ઘરમાં બોયડામાં પડ્યા રહો તો ન થાય, એના મંદિર જવાની ટેવ રાખવી પડે. અને એ તો કઈ તમે છે ને, આ તો ઠીક છે, જુનાગઢ પ્રદેશની અંદર ગીરનો પ્રબંધક આવે છે અને ગીરની અંદર કહેવાય છે કે ભાઈ તમે કેટલા વર્ષની અંદર યાત્રાળુ જતા હશે, યાત્રાળુઓ ગીરમાં ફરવા માટે કેટલા બધા જાય છે, બધા યાત્રિકો જાય છે તો શું બધાને સિંહ દર્શન થાય છે? નહોતા થતા, ને જંગલમાં ખુલ્લા રાખે છે ને, ઘણા તમારામાંથી પણ અનુભવ કર્યા છે. એની અંદર તમારા ભાગ્યમાં હોય એમ કહેવાય, ભાગ્યમાં હોય ને એને થાય. હવે આ જગતનો એક જાનવર જેવો શેર સિંહ જેવો જે જીવ હોય, જો એને ભાગ્ય વગર ન જોવાતું હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ તમને રેડા પડ્યા છે કે તમને ઘરે આવી દર્શન? એ તો એના માટે શ્રદ્ધા. પછી જો કે સરકારે વ્યવસ્થા કરી, શું કરી, પાંજરા જેવું બનાવ્યું, પેલું વાળ જેવું બનાવ્યું છે ને એની અંદર રાખ્યા છે, પછી યાત્રિકો જંગલમાં ન મળે ને તેમાં ફેરવી દે, જો આવા આ ફરે છે સફારીમાં કરે છે ને, એટલે એમ આ બધી વ્યવસ્થા. પણ આ ભૌતિક વસ્તુ છે. ખેર આપણે બહુ લાંબા વિષય પર નથી લેવું, સમય ઘણો થઈ ગયો છે, પણ કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એટલો જ હતો કે આપણને આ સત્સંગ મળ્યો છે ને એનો મુખ્ય ઉદ્દેશ ક્યારે ભૂલશોની જીવનમાં, આજે અમે હોઈએ કે ન હોઈએ, પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો આ ગામ ઉપર ખૂબ મોટી કૃપા વરસાદ હતો, પૂજ્ય મહારાષ્ટ્રી આ ગામને ખૂબ બિરદાવ્યું છે, અમે નાનપણથી આનો અનુભવ કર્યો છે અને તમારી નિષ્ઠાને હમણાં સંતો પાર્ષદો બધા ભક્તોએ પણ ખૂબ બિરદાવી, પણ એક વાતનું બધા ભક્તોને અમે કાયમ ભલામણ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું કે ભગવાનની પ્રાપ્તિ માટે સત્સંગ કરજો, ભગવાનની પ્રાપ્તિ ન થાય ને એવો કોઈ સત્સંગનો માર્ગ ન ચડશો. સત્સંગનું અવલંબન બતાવતા હોય, કારણ કે આનો પ્રશ્ન કેવો હતો, તમે વિચારો, ધર્મ પાળતા ભક્તિ જાય, ભક્તિ પાળતા ધર્મ જાય, હવે પ્રધાનપણું ધર્મનું નથી ભક્તિનું નથી, કો બંનેનું છે,
ધર્મનું પણ પ્રધાનપણું છે અને ભક્તિનું પણ પ્રધાનપણું છે, પણ એ પ્રધાનપણું ક્યારે સાર્થક થાય? જો ભગવાન રાજી થતા હોય તો સાર્થક થાય, ભગવાન રાજી ન થતા હોય તો એ પ્રધાનપણું સાર્થક થતું નથી. એટલે જીવનની અંદર ક્યારે એવા રવાડે ન ચડશો, એવા માર્ગ ઉપર ન ચડશો જેનાથી ભગવાન કુરાજી થતા હોય, ભગવાનની આજ્ઞા લોપાતી હોય, ભગવાનના સિદ્ધાંતો લોપાતા હોય. દુનિયાને જે માર્ગે જવું હોય તે માર્ગે જાય, પણ જો જેને મોક્ષનો તપ છે, જેને ભગવાનને રાજી કરવા છે, ક્યારેય કોઈ કુમાર્ગે નહીં જાય. એ ધર્મના નિષ્ઠાની ભગવાનના સિદ્ધાંતના માર્ગે એને વળગી રહેવું પડશે અને એ જ માર્ગ ભગવાનના ધામ સુધી પહોંચાડશે નિર્વિવાદમાં. એટલે જીવનની અંદર એ નિષ્ઠાને કાયમ દ્રઢ કરી રાખજો. અને બીજું કે ભગવાનની ભક્તિની અંદર ત્યારે જગતને, મહારાજે વચનામૃતમાં એક બહુ સુંદર દ્રષ્ટાંત દીધું, જગતને દેખાડવા ભક્તિ ન કરવી, સેવા કરવી, ભક્તિ કરવી તો ભગવાનને રાજી કરવા કરવી. એમ આપણે જે પણ ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, તમે જે પણ બધા ભક્તો હોય, ખૂબ સુંદર આયોજન દર વર્ષે આપણે કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના વર્ષો વર્ષ આવા આયોજન થતા રહે અને અમારી પણ હાજરી એની અંદર હોય વાતું બરાબર. એટલે આવા આયોજનો થતા રહે, આવો વર્ષો વર્ષ આપણે ઉત્સવ કરતા રહીએ. પણ મેં કીધું એમ કે આનો હેતુ છે ભગવાન મારા રાજી થાય. અને આજે ખરેખર ખૂબ આનંદની વાત છે કે આપણે, અને જેમ હમણાં સંતોએ કીધું ને થોડી ધીરજ આખ્યાનની કથા, મેં કીધું આપણા સ્વભાવ ટાળવા માટે છે. જેમ રોગથી ગોળી દવા ડૉક્ટરની દવા લઈએ તો એ દવાથી આપણા શરીરના રોગ નિરોગી થતા હોય, એમ ભવસાગરના રોગ ભવરોગને ટાળવાને માટે એમાં ઘણા બધા અવરોધ હોય, આપણા સ્વભાવરૂપી હોય, ઘણી વખત વ્યવહારના પ્રધાન પણ આ બધા વિઘ્ન બતાવ્યા ને, એ બધા વિઘ્ન છે એ આપણા રોગ છે અને એને ટાળવું હોય તો આ શાસ્ત્રના મતે શરણે થઈએ. કારણ કે આ પ્રમાણિત થયેલો માર્ગ છે, આ માર્ગ ઉપર પૂર્વે જેટલા ચાલે બધા ભગવાનના ધામમાં બેઠા છે. આ પ્રમાણિત થયેલો માર્ગ છે, રાજમાર્ગ છે, ઓથોરાઇઝ માર્ગ છે. આ માર્ગને છોડીને ઘણા બધાએ પછી ડેકોરેટિવ માર્ગ ઉભા કર્યા છે જગતમાં અને કળિયુગ છે ને હજુ થશે, પણ એ બધા માર્ગ ભગવાનના ધામ સુધી એના છેડા પહોંચતા નથી. એ તમને ડિવિએટ કરવા માટે, ડાયવર્ટ કરવા માટે ડાયવર્ઝન આપે. ડાયવર્ઝન ગમે તેટલું રૂડું રૂપાળું બનાવે ને, પણ એ ડાયવર્ઝન એ ડાયવર્ઝન કહેવાય, એ ભગવાનના મુખ્ય માર્ગ સુધી જીવાત્માને લઈ જાય નહીં. અને એટલા માટે ભગવાને શિક્ષાપત્રીની અંદર બહુ આ સુંદર આજ્ઞા પણ કરી કે અજાણ્યા માર્ગે ન જવું. લખ્યું ને, જે માર્ગ જાણીતો નથી, જાણીતો એટલે તમને ખબર છે નથી ખબર, પ્રમાણિત નથી, પ્રમાણિત થયેલો માર્ગ છે. જે માર્ગ ઉપર બીજા ઘણા ચાલ્યા હોય એ માર્ગ પ્રમાણિત કહેવાય. કારણ કે આ બધો શાસ્ત્રોનો મત છે. ઘણી વખત કથાની અંદર આપણે શ્રવણ કરીએ, જ્યારે અનુસરવાનો માર્ગ કયો કીધો, તો પૂર્વે જે મહાન પુરુષો જે માર્ગનો છે ને, યુધિષ્ઠિરજીએ યક્ષને કીધું છે, મહાભારત ભાગવતજીની કથાની અંદર આવે છે વર્ણન. યુધિષ્ઠિરને પૂછ્યું કયો માર્ગ પ્રમાણિત ગણાય, ત્યારે યુધિષ્ઠિરે ઉત્તર કર્યો કે જે માર્ગ ઉપર જે મહાન પુરુષો જેને પોતે પ્રતિષ્ઠિત કરીને જે ચાલ્યા હોય એ માર્ગને અનુસરણીય માર્ગ ગણાય. બધા માર્ગ અનુસરણીય નતો તો આપણે કયો માર્ગ લેવાનો? તમે હું મારા જેવા રખડે ચાલતા જે માર્ગે ચાલતા હોય એ માર્ગ, કે જે માર્ગ ઉપર બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્ફળાનંદ સ્વામી, દાદા ખાચર, રેભલ બાપુ, બધા જે ભક્તો ચાલે, પર્વતભાઈ, ઝીણાભાઈ જેવા ભક્તો ચાલે, એ માર્ગ આપણે પ્રમાણિત કરવો? આ વિચારજો, આપણે એ માર્ગ અપનાવવો જોઈએ જે માર્ગ પ્રમાણિત થયેલો છે. બાકી જગતના કોઈ પણ રવાડે કદી વાતો તો બધી કળી ઘણી બધી ડાઈ ડાઈ કરાય છે જગતમાં, એમાં કળિયુગ છે એટલે વાત પટુતા તો બહુ સરળતાથી આવતી હોય, પણ એ બધી પ્રમાણિત નથી હોતી. પ્રમાણિત વાત જે ભગવાને શિક્ષાપત્રીમાં લખી, ભગવાન સત્સંગી જીવનમાં લખી ગયા, જે ભગવાનના સંતોએ જે આપણને માર્ગ બતાવ્યો એ માર્ગ ઉપર આપણે ચાલીએ અને એ માર્ગ કલ્યાણનો માર્ગ છે, તેની અંદર કદાચ ખૂબ નિષ્ઠા રાખીને રહેજો એવી દરેકને ભલામણ કરીએ છીએ. આજના આ પાટોત્સવના પ્રસંગે આ કથાનું અને યજ્ઞ વગેરેનું જે આયોજન કર્યું છે એની અંદર જે ભક્તો યજમાન પરિવારે ખૂબ સુંદર સેવાનો લાભ લીધો, એમને પણ ભગવાન ખૂબ બધા સુખ્યા કરે અને આવીને આવી સેવા કરવાનું કાયમ બળ આપતા રહે એવી હરિકૃષ્ણ મહારાજને આપણા મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પરમ જે માતુશ્રી, એ પરમ દિવસે અહીંયા બધા સ્ત્રી ભક્તોનો ભાવ હતો એટલે ખાસ બધા પધારવાના છે, તો બધાને એ પણ લાભ લેવાના છે. પણ બધા ખૂબ રાજી રહેજો અને આવાને આવા સત્સંગનું બળ કાયમ રાખજો અને ઓટ જીવનમાં ઓટ ના આવવા દેશો. ભક્તિ માર્ગની અંદર મેં કીધું અહીંયા પાળો બાંધજો, પાણી વહી ન જાય. કારણ કે આ તો કેવું છે, અહીંયા આજે ઉપદેશ સાંભળ્યો ઉભરો આવ્યો, પછી કાલે પાછા વ્યવહારમાં જાઓ ને પછી કહ્યું ભાઈ આ તો કરવું પડે એમ કરીને પાછો એ પાળો ખોલી નાખ્યો, પાણી વહી જાય. અહીંથી જે જ્ઞાનની વાતો થઈ, આ શાસ્ત્રોની જે વાતો થઈ, અહીંયા પાળો બાંધજો, અહીંયા વહી ન જાય જીવનમાં રહે બરાબર. અને જે ખોટું પાણી આવતું હોય અહીંયા પાળો બાંધી દેજો કે જ્યાંથી ખોટું પાણી આવતું હોય. એટલે આ મર્યાદાઓ જરા સાચવી સત્સંગ કરજો તો બાકી ભગવાન તમને સૌને ખૂબ સુખ્યા કરે એ પ્રાર્થના સાથે અંતમાં વડતાલવાસી લક્ષ્મણદેવ, હરિકૃષ્ણ મહારાજ, જૂનાગઢ પ્રતિ રાધારમણ દેવ અને પરમ પૂજ્ય સનાતન ધર્મનંદન આચાર્ય મહારાજની વતી સમગ્ર સત્સંગ સમાજને, યજમાનોને અને અમારા યુવક મંડળ આદિ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે તેવી એમના ચરણારીમાં પ્રાર્થના કરી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી.
જામણતરી સત્સંગ સમાજ તરફથી પૂજ્ય લાલજી મહારાજજીને આપણે ભેટ આપવાની છે, તો સ્ટેજ ઉપર હું બોલાવું છું કે હરિભક્તો આવશે અને લાલજી મહારાજને આપણે ભેટ આપીએ છીએ. તો કામજીભાઈ વસ્તાભાઈ મકવાણા, હેમરાજભાઈ દેવસિંહભાઈ કાચા, વાલજીભાઈ મોહનભાઈ મકવાણા અને અશોકભાઈ જીવરાજભાઈ કાચા સ્ટેજ ઉપર આવશે. આપણે લાલજી મહારાજને ભેટ આપવાની છે તો રૂબરૂ આપણે ભેટ આપીએ. બીજી એક જાહેરાત છે, પેલી તારીખે આપણે હવન છે. આ યજ્ઞમાં જેને પાટલે બેસવું હોય એને 1100 રૂપિયા રાખ્યા છે. તો હજી 5 દિવસ છે, જેને પાટલે બેસવું હવનમાં બેસવું હોય તો 1100 રૂપિયા આપી એને પાટલે હવનમાં બેસી શકશે. તો આ પણ એક જાહેરાત છે. ભાઈ વાળા ભક્તજનો, ભૂખ લાગી છે, લાગી ને.